ધ્રાંગધ્રા તાલુકા પોલીસે પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે એક રેટાકાર ઝડપી પાડી પોલીસે ₹16,96,200નો મુદ્દામાલ કબજે કર્યો. ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ નિમકનગર વિસ્તારમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ પરસોત્તમભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ઝાલા, પરાક્રમસિંહ ઝાલા, વિક્રમભાઈ રબારી અને શક્તિસિંહ સિંધવ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે કુડા ગામ પાછળના રસ્તે શંકાસ્પદ ક્રેટા કાર દેખાતા પીછો કારને પકડી પાડવા કવાયત હાથ ધરેલ. ત્યારે કાર ચાલકે બાવળની જાળીમાં કારને રેડી મૂકી નાસી ગયો. પોલીસે તપાસ કરતા પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ્સની બોટલો તથા બિયરના ટીન મળી કુલ ₹1,23,300 તથા ક્રેટા કાર મળી કુલ ₹16,96,200નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.